અમદાવાદમાં હું ને અરવી જે બે આવ્યા હતા તે બસ અમે બે જેકા બીજા જી હતા ની હતા કેસર. અને આજ જો મને એવું લાગે છે બ્લેક ડે હોય ને એવું જોઉં, જેટલા જેટલા આજ મને મળ્યા ની બધા બ્લેક ટી શર્ટ ને બ્લેક માં કાળું ટી શર્ટ ફેક ઘરે થી આવ્યા હતા, તે ત્રણ ચાર ઠેલા હતા ને અત્યારે જો આ જમ્બો સુટકેસ અને બે ઠેલા છે તોય છે ને કપડા માતા નથી. કિલોમીટર પૂરા થઈ ગયા છે એ આગળ હું તમારી વિડીયો શેર કરી. આ લો ગાર્ડન ની જે બજાર છે એમાં થોડો ગ્રાઉન્ડ મારવા ગયા હતા, ખરીદી તો આપણે કઈ ગમી નહીં એટલે કઈ લીધું નથી, પણ ધારાબેન નું મન હતું પાણીપુરી ખાવાનું અને બજાર ફરવાનું, તો બજાર ફરી આવ્યા છે. અને જેવા બજારમાં પહોંચ્યા ને એવો વરસાદ આવી ગયો હતો એટલે પછી બજાર અડધી બજાર મૂકીને અમે આવી ગયા ઘરે. ઘરે હું સોરી પીજીમાં, તો એવી વિડીયો હું તમારી યારે હમણાં શેર કરીશ. એ પહેલાં આપણા હરવિજયભાઈ મળી લ્યો, એક જ ભાઈ બાકી હતા, ધારાબેનના સાત ભાઈઓ છે ને એમાંના એક હરવિજયભાઈ બાકી હતા. તમે એને ઘણી વખત વિડીયોમાં જોયો છે, હરિભાઈ કેશોદના છે, માનવનું પાર્સલ લઈ આવે લઈ જાય, એકબીજાનો સામાન લઈ જવાનું. અમે આ હરિભાઈ ને રાખ્યા જ છે, કા માનવ હોય ને કા હરિભાઈ હોય. અમે કેશોદ થી અમે બે ભેગા આવ્યા હતા અમદાવાદ, બે ભેગા પીજી માં રહેતા, અત્યારે એની હોસ્ટેલ માં અને કોલેજ માં બે ભેગા જ હતા, એનસીસી માં ભેગા. હરિભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને જો ધારા અને ચૌધરીભાઈ બે તો હચવાણા છે કાર્ટૂન જોવામાં. ધારા જ્યાં જઈને ત્યાં કાર્ટૂન ચાલુ થઈ જાય, લેપટોપ માં કઈ રહેજો, ટીવી નથી. ધારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કોઈને ઓળખતા નહીં, કઈ હતું નહીં, બે ભેગા ને ભેગા પાસે પાસે બેડ હતો બીજા રૂમ માં, અહીંયા આજ પીજી માં ઓળખતા આવીને જ મળ્યા અમે. તો કહું ને એડમિશન લીધું અને બસ. હરવિજય ચૌધરી સંજીવભાઈ ને તો મળી દીધું, લક્ષ્મણીઓ અને એક અમારા ખાસ સાહિલભાઈ, જેને મને મળવું હતું મારે એને મળવું હતું, એને મળવાનું રહી ગયા છે, સવાર રેજ ગયા છે ઘરે, અને એના ઘણા ટાઈમ પછી એને આજે રજા મળી હતી એટલે આપણે એને કહીએ ન હોકે રોકાઈ જાવ એમ. બસ સાહિલભાઈને મળવાનું રહી ગયું, પણ નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે મળશું સાહિલભાઈ. સાહિલભાઈ જ મળવા આવશે ત્યારે, હા એ તો કહું, હવે એ જ આવશે આપણે મળવા. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય. અને આજ જો મને એવું લાગે છે બ્લેક ડે હોય ને એવું જોઉં, જેટલા જેટલા આજ મને મળ્યા ની બધા બ્લેક ટી શર્ટ ને બ્લેક માં, હા આગળ ચૌધરી એ બ્લેક પહેર્યું તો હમણાં બદલાયું તો સારું. હાલો હવે ત્યાં સુધી થોડીક વાર માટે છે ને અમે બધા હવે બેસીએ, કેમ કે 10 વાગ્યાની અમારી બસ છે અહીંથી કેશોદની, તો થોડીક વાર બેસીએ ચર્ચા કરીએ, ધારાબેન થોડીક વાર ડાગલા જોઈ લે ફ્રેશ થઈ જાય અને પછી આપણે અહીંથી નીકળશું. ત્યાં સુધી તમે નવરંગપુરાની બજાર જોઈ લો, નવરંગપુરા ને તો આ એરિયા લો ગાર્ડન નવરંગપુરાવાળી બજાર જોઈ લો, પછી આપણે ફરી પાછા મળીએ. તો છેલ્લા સુધી કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો મળીએ થોડીક વાર રહીને. છોકરાઓની જીદ ને હિસાબે અમારે આજ રોકાવું પડ્યું, નહીતર ગાડી સીધી અમારે કેસો જાતી જ કાલે પણ ખાસ આ બધાને, અને જેને મળવાનું હતું ને એ જ આજ સવારે વયા ગયા. વધારે તો છે ને એને જ ઈચ્છા હતી, મને મળવાની મારી ઈચ્છા હતી સાહિલભાઈ ને મળવાની, કેમ કે અમારી પાઉભાજી વેઇટિંગમાં પડી હતી, પણ કઈ નહીં હવે ફરી પાછા પાઉભાજી પાકી. હા એને એટલો આગ્રહ કર્યો હતો ને મને કે આંટી તમે આવો, હું જ્યાંની પાઉભાજી ખાઉં ને તમને ફેમસ પાઉભાજી ખવડાવું, કેમ કે મને પાઉભાજી ભાવતી જ નથી. પણ સાહિલભાઈ ને દર રવિવારે એક જ મેનુ હોય ફિક્સ પાઉભાજી ખાવાની, અરે એને મને એટલો આગ્રહ કર્યો હતો, અહીંયા આવું હતું ને એની પહેલાં બે દી પહેલાં ફોનમાં વાત થઈ હતી, ચર્ચા થઈ હતી ને એણે મને કીધું હતું, પણ હવે કંઈ નહીં, એનો મારો સંજોગ નહોતો મળવાનો હતો, એને ન મળ્યા, બાકીના બધાને મળી લીધું છે. અને સોરી દિલથી બધાને માફી માંગુ છું સાહેબે કીધું એમ કે તમને મળવાનું નહોતું, ફરી પાછા નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે અગાઉથી તમને કહીશ. અને એક વખત આપણે અહીંનું લો ગાર્ડન અથવા કે કોઈ પણ જગ્યાનું જે તમને નજીક થતી હોય ને એનું મીટઅપ રાખશું અને બધાને મળશું, એટલે દિલથી તમારી બધાની હું માફી માંગુ છું. અને હમણાં કમેન્ટના જવાબ નથી દેવાતા ને તોય સોરી,
જેવો ટાઈમ મળશે ને એવો તમારા કમેન્ટના જવાબ એ આપી દઈશ. તો સારું, હાલો, ઘણી બધી વાતો થઈ ગઈ, તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. મળીએ થોડીક વાર રહીને. નવરંગપુરા લો ગાર્ડન ની બજાર ફરી આવ્યા, થોડોક ટાઈમ હતો તો હાલો વરસાદ એ આવી ગયો છે. આપણે જાય ને વરસાદ નો આવે એવું તો બને નહીં. તો હાલો, ચારે બાજુ તો ભીડ જ દેખાય છે. તો હાલો હવે પીજીએ જાય ને મળીએ. ટાઈમ થયો છે 9 વાગ્યાનો અને અત્યારે અમે ફ્રેશ થઈ ગયા છે, ઠેલા થઈ ગયા છે પેક. ઘરેથી આવ્યા હતા તે 3-4 ઠેલા હતા ને અત્યારે જો આ જમ્બો સુટકેસ અને 2 ઠેલા છે. તોય છે ને કપડાં માતા નથી, એડજસ્ટ કરવા પડ્યા છે, કેમ કે અહીંથી સામાન લઈ જવાનો હોય. અને અત્યારે પીજીમાં બધા ગયા છે વ્યારા કરવા, પણ અત્યારે અમારે કંઈ જમવાનું મન હતું નહીં એટલે અમે જઈમાં નથી અત્યારે. અને તારાબેન જો અરવિજય અરે રમે છે પ્યાલીથી. હરિભાઈ કે અરવિજય કે એ બધું એક જ છે અમારા માટે. અરવિજય સિંહ અને માનવભાઈ ને હજી છે ને અમને જાવા ન દેવા. એક દી હજી રોકાણા હોત ને તો મજા આવત એમ. તમે તો યાર મોટા માણસો રહ્યા. મોટા માણસો એટલે આજે કેટલા દિવસ થયા? 4 દી. બાપુજીની તિથિ છે, પ્લસ સાહેબ ને કન્ટિન્યુ છે ને ઘરાકના ફોન આવે છે, કેમ કે આટલા દિવસ અમારી દુકાન બંધ ન રહી અને આ બંધ છે. એટલે જ્યારના અમે કાલના અમદાવાદમાં એન્ટર થયા નોન સ્ટોપ ફોન ચાલુ છે. ખુશ હવે જયારે છે ને મેં તને કીધું એમ, એ ગોલ પૂરો થાય ને ત્યારે જ હું અમદાવાદ માં આવીશ, તે લગી નઈ હું કે હરિભાઈ બરાબર ને. તો સારું, બસ હવે અમારે છે ને 10 વાગ્યાની બસ છે, તો અડધી કલાક હજી બેસી લઈએ. એટલે માનવ ને એમ થાય કે નહીં રોકાણા, એને મન ને સમાધાન. અને જો આખું ફૂલ નિંદર માં છે, કાલની પૂરી નિંદર થઈ નથી, અમારે તો આરામ થઈ ગયો. મનોભાઈ આરામ કર્યો નથી, મને નિંદર એમ નો આવે. પછી એમ નો આવે, હવે કાલ છે ને આખો દિવસ સૂતો રહે, જમશે નહીં કઈ નહીં. કાલે હવે કદાચ ઢોલ નગારા વગશે ને તોય માનવ નહીં ઉઠે. આપણે અમદાવાદમાં આવ્યા ને ત્યારે પેલા સંજયભાઈ ને મળ્યા હતા, હવે આપણે અહીંથી કેશોદ જવું તો સંજયભાઈ ને મળીને જવાનું છે.
સંજયભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ કે આપણી ગાડી નું બુકિંગ, અહીંથી જવાની બધું મેનેજમેન્ટ સંજયભાઈ કર્યું હતું, એટલે આપણે મળવું જરૂરી હતું, બરાબર ને? કેટલા વાગ્યા? કહી દે બધા ને જય શ્રી કૃષ્ણ. કેમ છે લક્ષ્મણ? બધા ને જય શ્રી કૃષ્ણ. હલો, કઈ નઈ, પાંડેજી, ગોવિંદભાઈ તને ગમે છે બચ્ચન નો ડાયલોગ? ભગવાન નો કરવા દે ભાઈ, નહીં કરવા નું નહીં, પણ એનો ડાયલોગ ક્યાં છે? જે ભગવાન ને તુજે દો હાથ દિયે હે, એ કુકરા દરવાજા તોડતો નહીં, ચીર દે ધરતી કા સીના ઓર નિકાલ દે અપને હિસ્સે કી રોટી. જોયું આ પિક્ચર બોલે અત્યારે વરસાદ આવી ગયો છે હાલવા ટાણે, ક્યારે એવું નથી બન્યું આટલા દિવસ માં કે ભાઈ નીચે રાખ કે વરસાદ નથી, જો કઉ કે નીચે રાખ કે વરસાદ નથી આવ્યો, એમ જ્યાં પણ જઈએ ને વરસાદ આવી જાય. અને રોડ ઉપર ના ઢેક ગયા ના બી, અત્યારે તો આગળી ઉતારી ને સીધી જોલા માં આ રોડ ઉપર નહીં, બાકી બ્લોક લાદી માં ગમી ને ઢેક. હા, ક્યાં ગાડી ક્યાં વા હામે, હાલ હામે રે, હા લઈ લે જીરે, ખામ હામે લઈ લે ને રાખી દે પાછળ. સંજીભાઈ ડેકી ફૂલ લાવડાવજો, પાછી આવીશ કે તમારી શાદી માં, તમારી શાદી માં તમારા મોટી થઈ જાય. હાલો કરદો કરદો, હાલો આવજો ભાઈ. હાલો આવજો મૈડા. હારું હાલો, તો બસ આવી ગઈ છે ટાઈમ થી, હાલો આવી જાય. તો હાલો હવે આપણે અમદાવાદ ને કરી દઈએ બાય બાય, અને હવે સીધા જ હવારે મળશું કાઢારા કેશોદ જઈને. તું વા બેજે, અમે અહીં બેહીએ. અને અત્યારે જો વરસાદ ચાલુ છે, અને ચાલુ વરસાદ નીકળ્યા, ઘરે થી નીકળ્યા ત્યારે વરસાદ હતો, વરસાદ ચાલુ છે તો કેમ બેહવા દઉં? બારી બંધ કરવાની છે ને જ બેહવાનું છે. સવારે કેસો જઈને ખાશે.
હેલો ફ્રેન્ડ, તો ફાઇનલી અમે કેશોદ પહોંચી ગયા છે અને ટાઈમ થયો છે 7:45 વાગ્યાનો. તો હાલો હવે અહીંથી રિક્ષા કરવી પડશે. ટાઈમ થયો છે 7:45 નું અને ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે. 6-7 દિવસ ફરીને કાબે, અને આજે છે પાણીનો વારો, તો પહેલું જ કામ છે ને પાણી ભરવાનું કરવાનું છે. તો સાહેબ જો ગાડી મૂકે છે બહાર, અને હાલો હવે ફટાફટ છે ને બ્રશ કરીએ, નાહીએ, દીવાબત્તી પૂજા કરીએ અને પાણી પણ ભરી લઈએ. તો સારું હાલો. તો આજ વાત પર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.